નમસ્કાર મિત્રો, હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર સ્વાગત છે આપનું. મિત્રો, ટૂંક જ સમયની અંદર ટેટના જે એક્ઝામના ફોર્મ છે એ ભરાવવાના પૂર્ણ થઈ ગયા છે અને ચૂંટણી પછી મિત્રો ટેટની એક્ઝામ છે તે આવી શકે છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ટેટ વનની એક્ઝામની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ધોરણ 1-5ના મટીરિયલ અંતર્ગત ધોરણ 5 વિષય પર્યાવરણના પ્રથમ અને દ્વિતીય પાઠના MCQ પ્રશ્નો છે મિત્રો, એનો વિડીયો બનાવ્યો છે જે તમને એક્ઝામમાં ખૂબ જ હેલ્પફુલ થશે. મિત્રો, આપણે ધોરણ 3, 4 અને 5 તેમજ 1-5 વિષયના એટલે કે 1-5 ધોરણના તમામ વિષયના જે મિત્રો મટીરિયલ છે, શૈક્ષણિક મટીરિયલ છે, કન્ટેન્ટ છે, એના વિડીયો અપડેટ કરતા રહેશું. તો હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલને આજે જ નીચે બેલ આઇકોન બટન ઉપર ઓલ દબાવી અને સબસ્ક્રાઇબ કરો જેથી તમને TET 1 અને TET 2ને લગતા પ્રોપરલી જે પ્રાઇમરી સ્કૂલની અંદર પૂછાય છે એ તમામ પ્રશ્નોના આન્સર મળી શકશે. ધોરણ 5 પર્યાવરણ પાઠ 1 અને પાઠ 2ના MCQ કેટલાક પ્રશ્નો. પહેલો છે, દિવસ દરમિયાન જાગતા તમામ પ્રાણીઓ કેટલા રંગો જોઈ શકે છે? તો મિત્રો, કેટલાક સફેદ, એકી અને કે કારા, તો કેટલાક રંગો તે જોઈ શકે છે. બીજો પ્રશ્ન છે, સામાન્ય રીતે કોઈ પક્ષી પોતાનાથી આંખથી શું નક્કી કરી શકે છે? તો એ 3-3 વસ્તુ છે મિત્રો નક્કી કરી શકે છે, એટલે કે આપેલ તમામ છે મિત્રો એનો રાઇટ આન્સર આવશે. 2 વાઘનો વિસ્તાર કઈ રીતે અલગ પડે છે? તો વાઘ છે મિત્રો એ પોતાના પેશાબના ગંધથી પોતાનો વિસ્તાર છે નક્કી કરતો હોય છે. સ્લોથ પોતાની જાતને હળવું કરવા માટે દરેક અઠવાડિયે શું કરે છે? તો મિત્રો, એ વૃક્ષ ઉપરથી નીચે ઉતરે છે. વૃક્ષ મિત્રો સ્લોથ છે એવું પ્રાણી છે જે 18 કલાક સુધી ઝાડુ ઉપર રહે છે અને ફક્ત 6 કલાક ઊંઘે છે. રાત્રિ દરમિયાન જાગતા તમામ પ્રાણીઓ કેટલા રંગો જોઈ શકે છે? તો મિત્રો, રાત્રિ દરમિયાન જાગતા જે પ્રાણીઓ છે એ કાળા અને સફેદ આ 2 રંગોને જોઈ શકતા હોય છે. ગાય 1 દિવસમાં કેટલા કલાક ઊંઘતી હોય છે? તો ગાય છે મિત્રો દિવસની અંદર 1 લાખ જેટલી ઊંઘ લેતી હોય છે. ડોલ્ફિન માછલી એકબીજા સાથે કઈ રીતના વાતચીત કરે છે? તો મિત્રો, ડોલ્ફિન માછલી છે એ એકબીજા સાથે ખાસ વિશેષ ભાષાથી અને શરીર ઉપર ખાસ તરંગો એટલે કે તેમને અડીએ તો આપણને ઝાટકો લાગે. તો મિત્રો, અહીંયા પહેલો આન્સર છે એ રાઇટ આવે છે. ઘરમાં થોડી ખાંડ, ગવળ કે મીઠાઈ ઢોળાઈ જાય તો કયું જીવજંતુ સૌથી પહેલાં પહોંચે છે? તો મિત્રો, માખી, મંકોડા અને આપેલ 3 કીડી એટલે કે આપેલ તમામ છે તમામ વસ્તુ મિત્રો જલ્દી પહોંચી જાય છે. વાઘની ગર્જના કેટલા કિલોમીટર સુધી સંભળાય છે? તો 3 કિલોમીટર સુધી મિત્રો વાઘની ગર્જના છે એ સંભળાઈ શકે છે. સમડી, બાજ, ગીધ વગેરે પક્ષીઓ આપણને જે વસ્તુ 2 મીટરથી જોઈ શકીએ તેઓ કેટલા મીટર સુધી જોઈ શકે છે? તો મિત્રો, તેઓ 8 મીટરથી દૂરથી આ જે છે વસ્તુને જોઈ શકતા હોય છે. આપણી આંખથી 4 ગણું આંખોને તેજ ધરાવતા પક્ષીઓ કયા કયા છે? તો એ મિત્રો ગીધ, સમડી અને બાજ આ બધા પ્રાણીઓ છે, પક્ષીઓ છે એ આપણા કરતાં 4 ગણું આંખોનું તેજ ધરાવે છે. કૂતરો પોતાના વિસ્તારમાં બીજા કોઈને કૂતરા આવે તો કઈ રીતે ઓળખે છે? તો મિત્રો, એ કૂતરો બીજાના મળથી એટલે કે બીજા કૂતરાના મળથી અને બીજા કૂતરાના મૂત્રથી એટલે કે મિત્રો આપેલ બંને છે અહીંયા રાઇટ આન્સર રહે છે. વાઘ ક્યારે ક્યારે ગર્જના કરે છે? તો વાઘ છે મિત્રો એ બીજા વાઘણને બોલાવવા માટે, પ્રાણીઓ ઉપર ગુસ્સો કરવા માટે એટલે કે દૂર કરવા માટે અને ગુસ્સામાં એટલે કે આપેલ તમામ વસ્તુ વખતે વાઘ ગર્જના કરે છે. રીંછ જેવું દેખાતું, વૃક્ષોના પાંદડા ખાતું અને વૃક્ષો પર ઊંધા લટકીને સૂતું રહેતું પ્રાણી કયું છે? તો મિત્રો, તે છે સ્લોથ. નીરુને કામથી બહાર જવાનું તેના દીકરાને રુચિતનો કોણ સંભાળ્યો હતો? તો જવાબ છે મિત્રો છાયાએ. વાઘ આ રાતે આપણા કરતાં કેટલા ગણું જોઈ શકે છે? તો મિત્રો, વાઘ છે એ આપણા કરતાં 6 ગણું જોઈ શકે છે. વાઘને ઉગતી મૂછ તેને શું ઉપયોગમાં આવે છે? તો મિત્રો, તેની મૂછ છે તેને સંવેદનશીલમાં મદદ કરે છે, ધ્રુજાને અનુભવવામાં, ખોરાક શોધવામાં અને આગળ વધવામાં. એટલે જવાબ આવશે આપેલ તમામ. બીજા પ્રાણીઓ અને માનવીઓમાં ખાસ શું જુદાપણું છે? તો મિત્રો, બીજા પ્રાણીઓ છે બધા જ આકારને આપણી જેમ જોઈ શકતા નથી, બીજા પ્રાણીઓ બધા જ પદાર્થોને આપણી જેમ જોઈ શકતા નથી. અવાજ દ્વારા કયા પ્રાણીઓ પક્ષીઓ પોતાના સાથી મિત્રોને દુશ્મનો અને પ્રાણી પક્ષીથી ચેતવે છે? તો લંગૂર છે મિત્રો અને પક્ષીઓ છે તે બંને પોતાના સાથીઓને મુશ્કેલીથી ચેતવે છે. છાયાએ મજબૂરીથી પોતાના મોઢા ઉપર દુપટ્ટો રાખી અને કોને સાપ કર્યો? તો મિત્રો, પોતાના બહેનના દીકરાને. જ્યારે મિત્રો શહેરની અંદર ભૂકંપ, કુદરતી આપત્તિ આવવાની હોય ત્યારે પ્રાણીઓને કઈ રીતના ખબર પડી જાય છે? તો મિત્રો, એમનો ચોક્કસ પ્રકારનો વર્તનથી આપણને ખબર પડી છે. મનુષ્યો કૂતરાની સૂંઘવાની આવડતનો ઉપયોગ શું કરે છે? ખોવાયેલી વસ્તુ મેળવવામાં મિત્રો અહીંયા ધ્યાન આપવાનું છે મિત્રો.
ફક્ત મનુષ્યની વાત કરી છે. વાઘની કાનની ઇન્દ્રિય કેવી રીતે તેને મદદરૂપ કરે છે? તો મિત્રો, વાઘના જે કાન હોય છે એ બંને કાન જુદી જુદી દિશાઓમાં અવાજ સાંભળી શકે છે, એટલે મિત્રો એ તેને મદદ કરે છે. 40 વર્ષના જીવનમાં સ્લોથ કેટલા અંદાજે કુલ કેટલા વૃક્ષો પર પોતાનું જીવન ગુજારે છે? તો મિત્રો 8 વૃક્ષો પર પોતાનું જીવન ગુજારતો હોય છે. રેશમના નર કીડા તેની માદા કીડાને ઘણા કિલોમીટરથી દૂરથી પણ શોધી શકે છે. તો કઈ રીતના? તો મિત્રો એ પોતાને સુગંધથી જોઈ શકે છે. સ્લોથનું જીવન આટલે કેટલા વર્ષનું હોય છે? તો મિત્રો સ્લોથનું જીવન 45 વર્ષ જેટલું. જીરાફ એક દિવસમાં કેટલા કલાક ઊંઘે છે? તો મિત્રો જીરાફ છે ફક્ત 1 જ કલાક ઊંઘતો હોય છે. ગરોળી એક દિવસમાં કેટલા કલાક ઊંઘે છે? તો મિત્રો ગરોળી પણ છે એ 1 કલાકની અંદર એક જ દિવસ ઊંઘતી હોય છે, એટલે કે 12 કલાકમાં 1 દિવસ ઊંઘે છે. તો 2004માં જ્યારે અંદમાન ટાપુના માણસો સુનામીના કહેરથી કેવી રીતે બચી ગયા હતા મિત્રો? તો મિત્રો આ અલગ પ્રકારનું વર્તન ત્યાંના લોકોએ જોયું. તેઓ બધા ટામણામાં સાફ, તો મિત્રો ત્યાં વસતા પ્રાણીઓ અલગ વર્તન કરતા હતા, એના કારણે મિત્રો એ ત્યાંથી બચી ગયા. મચ્છરો માનવીને કઈ રીતે શોધે છે? તો શરીરની સુગંધથી અને મિત્રો શરીરના તાપમાનથી. સ્લોથ એક દિવસમાં કેટલા કલાક ઊંઘે છે? તો મિત્રો સ્લોથ છે એક દિવસની અંદર ફક્ત 6 કલાક ઊંઘે છે. એક કીડી પોતાના જૂથથી કીડીને એક કીડી પોતાના જૂથની કીડીને કઈ રીતે ઓળખે છે? તો મિત્રો એ જે છે એ ખાસ સંવેદના દ્વારા એક જે કીડી છે મિત્રો એ બીજાના કીડીને ઓળખે છે. સાપ અજગર એક દિવસમાં કેટલા કલાક ઊંઘે છે? તો મિત્રો 18 કલાક ઊંઘતા હોય છે. કીડીઓ રસ્તામાં જતી વખતે શું છોડતી જાય છે? તો ખાસ પ્રકારની ગંધ. બિલાડી એક દિવસમાં કેટલા કલાક ઊંઘે છે? તો બિલાડી છે મિત્રો 1 કલાકમાં 6 કલાક ઊંઘે છે. માણસને જેમ જીવજંતુ અને પ્રાણીમાં પણ નીચેનામાંથી કઈ સંવેદના હોય છે મિત્રો? તો આપેલ તમામ. છાએ ખુશીથી કોને સાફ કર્યું મિત્રો? તો પોતાની દીકરીને. બિન વગાડીને સાપને નચાવનાર વ્યવસાયકાર કોણ છે? તો મિત્રો એ છે મદારી. સાપને નચાડનાર માટે મદારી કયું વાદ્ય વગાડે છે? બિન. મદારી સાપને શેમાં રાખે છે? તો મિત્રો વાંસની ટોપલીમાં. કયા પ્રાણીને સર્કસમાં પિંજરામાં રાખવામાં આવે છે? તો મિત્રો વાઘને. સાપનો પ્રિય ખોરાક કોનો છે મિત્રો? તો એ આપણને ખબર છે ઉંદર. સાપ કોનો મિત્ર ગણાય છે? ખેડૂતનો. નીચેનામાંથી કયો સાપ ઝેરી નથી? તો મિત્રો દામણ છે એ સાપ ઝેરી નથી, બાકીના 3 સાપ ઝેરી છે. ખેલ બતાવ્યા પછી મદારી ડબ્બામાંથી શું કાઢતા મિત્રો? સાપ કાઢતા. નાક ગુંફન ભાત શું વપરાવવા માટે વપરાય છે મિત્રો? તો મિત્રો દિવાલ શણગારવા માટે વપરાય છે. ઘેટાને શામાં પાડવામાં આવે, શા માટે પાડવામાં આવે છે? તો મિત્રો ઊંધ માટે. ના ઢંકતી તરત જ માણસ મૃત્યુ પામે તો ઝેરી સાપ. કયા નૃત્યમાં સાપના જેવું હલનચલન થાય છે? તો મિત્રો કાલબેલિયા નૃત્યમાં. દીકરીઓના લગ્નમાં મદારીઓ શું ભેટ આપતા હોય છે? તો મિત્રો મદારીઓ સાપ ભેટ આપે છે. આર્યનાદને સાપના ઝેરી દાંત કાઢતા કોને શીખવ્યું? તો એના પિતાએ. આપણે સરકારે કેવો કાયદો બનાવ્યો છે મિત્રો? તો મિત્રો જંગલી પ્રાણીઓને પકડવા નહીં એવો કાયદો સરકારે બનાવ્યો છે. સાપને મારીને એનું શું વેચવામાં આવે છે? તો ચામડી. સાપ એ તો મદારીઓનો શું છે મિત્રો? ખજાનો છે. કાલબેલિયા નૃત્યમાં કેવું હલનચલન થાય છે? તો એનો આન્સર મિત્રો આગળ આપણે જોઈ શક્યા છે, તો તમે એનો આન્સર આપી શકો છો. તુંબા શામાંથી બને છે? તો સૂકવેલી દૂધીમાંથી. કયા કયા વાદ્ય સૂકવેલી દૂધીમાંથી બનતા હોય છે મિત્રો? તો તુંબા છે એ સૂકવેલી દૂધીમાંથી. નાગ ગુંફણ પ્રકારની ભાત સૌરાષ્ટ્ર ગુજરાત અને દક્ષિણ ભારતમાં શેમાં વપરાય છે મિત્રો? અર્થ આર્યતાના દાદા એ લોકોને શું વ્યવસાય કરતા હતા? તો મિત્રો મદારીઓના ખેલ કરતા હતા. દાદા રોશનનાથજી શું પકડીને શકતા હતા? તો મિત્રો એ ઝેરી સાપ પકડી શકતા હતા. મદારી લોકો કેવી રીતે પૈસા કપાતા હતા? તો મદારી લોકો છે મિત્રો એ સાપનો ખેલ બતાવી. જૂના સમયમાં મદારી પાસે વાંસની ટોપલીઓ, સાપની સાથે બીજું પણ શું કાયમ માટે રહેતું મિત્રો? તો ઔષધિ. આપણા દેશમાં જોવા મળતા અતિ ઝેરી સાપો નીચેનામાંથી કયા છે? તો અહીંયા મિત્રો આપેલા તમામ છે મિત્રો કાળોતરો, રસેલ વાઇપર, સોસ્ક્રેલ વાઇપર, ફૂરસા અને કોબળા નાગ. આ 4000 મિત્રો ભારતની અંદર જોવા મળતા સૌથી ઝેરી સાપ છે. આર્યનાથના દાદા શું વગાડી શકતા હતા? તો મિત્રો બિન એવો વગાડી શકતા હતા.
જે લોકો બિન વગાડી શકતા હોય તેઓના સમુદાયને કયા લોકો કહેવામાં આવે છે? તો મિત્રો, એમને કાલબેલિયા તરીકે ઓળખવામાં આવતા હોય છે. મદારી લોકો જે યંત્રો વગાડે છે તેમાંથી સુકાયેલ દૂધીમાંથી બનતા યંત્રો કયા છે? તો મિત્રો, તુંબા એક પ્રકારનો ડ્રમ છે, બીન છે. તો અહીંયા મિત્રો આપેલ તમામ છે મિત્રો આવશે. આર્યનાથના દાદાનું નામ શું હતું? તો મિત્રો એમનું નામ હતું રોશનનાથ.